નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. વસઈ ગામે મહામેગા આરોગ્ય કેમ્પનું તથા મહાન મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બપોર સુધીમાં 300 જેટલી બ્લડ બોટલો જમા કરવામાં આવી અને તે જ બોટલોથી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈને તોલવામાં આવ્યા, જેમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બધી જ પ્રકારની અલગ અલગ અમદાવાદથી ડૉક્ટરની ટીમ આવેલી હતી, જેમાં સોનોગ્રાફી, બ્લડ પ્રેશર, બીપી, કેન્સર જેવા અનેક રોગોનું નિદાન પણ કરવામાં આવ્યું અને બપોર સુધીમાં 3200 જેટલી તબીબોએ તપાસ પણ કરાવી હતી. જે વસઈ ગામમાં ભવ્યથી અતિભવ્ય આરોગ્ય કેમ્પનું નિદાન અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. સાથે સાથે આવેલ તમામ આવનાર લોકોને ભોજન પણ સાથે લીધું હતું. એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર રંજીતસિંહ વાઘેલા. આજરોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એના રિલેટેડ શું કહેશો? આજરોજ આપ માનનીય ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર અને આરોગ્ય મંત્રી શ્રી અમારા ઋષિકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને વસઈ ગામ ખાતે સર્વરોગ મેગા સર્વનિદાન કેમ્પ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ દાતાઓશ્રી દ્વારા જે આપેલ દાન આપ્યું તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે ટીએસ હાઈસ્કૂલ વસઈ ખાતે. અને એમાં અમદાવાદ સિવિલના તજજ્ઞ ડૉક્ટરો, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, કિડની રિસર્ચ સેન્ટરના એક્સપર્ટ ડૉક્ટરો દ્વારા અહીંયા કેમ્પની અંદર સેવાઓ આપવામાં આવેલી હતી. અને સર્વ નિદાન કેમ્પમાં વિવિધ કિશોરીઓની એચબીની તપાસ, એનસીડીની તપાસ, આંગણવાડી ખેડાગઢ બહેનોની તપાસ, સર્વરોગ નિદાન કેમ્પના તમામ એક્સપર્ટ ડૉક્ટરોના વિવિધ રોગો બાબતની તપાસ, સગર્ભા મહિલાઓનું એએનસી તપાસ, પ્રોફાઇલ તપાસ, સોનોગ્રાફી, હૃદયના કાર્ડિયોલોજી વિભાગ દ્વારા ઇકોની તપાસ, એમ કે વિવિધ તપાસોનો મોટા પાયે કેમ્પ હાથ ધરવામાં આવેલ હતો. કેટલા લાભાર્થીઓ લાભ લીધો હતો? અત્યાર સુધીમાં જનરલ રજિસ્ટ્રેશન લગભગ 3200 જેટલા લાભાર્થીઓનું થઈ ગયેલું હતું. હજી કેમ્પમાં ચાલુ જ છે દર્દીઓ દ્વારા એની અંદર. અને બ્લડ બેંકની અંદર લગભગ 200 છેલ્લા સમય ચાલ્યા ત્યાં સુધી 270 જેટલી બોટલ થઈ, પણ ત્યાંથી પણ વધુ થવાની અમારી જે છે એ અમે આશા રાખીએ છીએ. હવે પછીનો કેમ્પ ક્યાં કરવામાં આવશે? હવે પછીનો કેમ્પ અમારા જિલ્લા કક્ષાએથી જ્યારે પણ જે જગ્યાએ પૂરું કરવામાં આવશે ત્યારે અમારી વિજાપુરની આરોગ્ય ટીમ દ્વારા ચોક્કસપણે આવો વિશાળ કેમ્પ જ્યારે અમને સૂચના મળશે ત્યારે અમે આયોજન કરીશું અને એમાં વધુ દર્દીઓ લાભાર્થીઓ લાભ લે તે માટેના ફૂલ અમે પ્રયત્નો કરીશું.